तो बात करिए कि बीजा तबक्कानुं मतदान चाली रह्युं छे। चौ जिल्लानी 93 बैठकों पर मतदान थई रह्युं छे। हाल महत्वना समाचार मळी रह्या छे। बीजा तबक्काना मतदान अंगे जो वधुमां वात करवामां आवे के हाल महत्वना समाचार मळ्या छे। सीलज बैठक पर सीएम भूपेन्द्र पटेल मतदान करशे। आ मतदान मथक पर मतदारोनी भारे भीड़ पण जोवा मळी रही छे। तो बात करवामां आवे जे प्रमाणे बीजा तबक्काना मतदान ने अंगे सौथी मोटा समाचार मळ्या छे। सीलज बैठक पर थी बात करिए के सीएम भूपेन्द्र पटेल मतदान करशे। सीलज बैठक पर थी तेवो मतदान करवाना छे। बीजा तबक्काना मतदान नी अंगे बात करिए के सीलज बैठक पर थी सीएम भूपेन्द्र पटेल मतदान करशे। आम मतदान केन्द्र पर संख्याबंध लोकोनी भीड़ पण जोवा मळी रही छे। मतदान मथक पर मतदारोनी भारे भीड़ पण जोवा मळी रही छे। तो सवारे 8 वागे थी मतदान प्रक्रिया शुरू थई हती। ते प्रमाणे हवे ठेर ठेर बूथों पर मतदारों की लांबी कतारों पण जोवा मळी रही छे। आम सीलज बैठक पर थी सीएम भूपेन्द्र पटेल मतदान करशे। बीजा तबक्काना मतदान अंगे वात करवामां आवे के सीलज बैठक पर थी सीएम भूपेन्द्र पटेल मतदान करशे। आम सीलज बैठक पर थी सीएम भूपेन्द्र पटेल मतदान करशे। मतदान मथक पर मतदारों की भारे भीड़ पण जोवा मळी रही छे। तो बात करिए कि बीजा तबक्कामां 14 जिल्लाओमां योजनार मतदान माटे हाल तो कुल 2,51,58,730 मतदारों मत आपी शकशे। तो आम विगते वात करवामां आवे के गुजरातमां बीजा तबक्कानुं मतदान शुरू थयुं छे। तो आपणा सहयोगी सीलज थी लाइव लवलीन आपणी साथे जोड़ा गया छे। लवलीन वात करवामां आवे के सीलज बैठक परथी सीएम भूपेन्द्र पटेल मतदान करशे। हाल तो त्यां लांबी कतारो जोवा मळी रही छे। शुं छे त्यांनी अपडेट्स? અહીંયા પહોંચી ગયા છે સીલજમાં પ્રાઇમરી સ્કૂલ ખાતે અમે હાલ પહોંચ્યા છે અને થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચવાના છે મતદાન કરવા માટે। મહત્વનું છે કે એકમાત્ર દાવેદાર જે કહી શકાય ઘાટલોડિયા બેઠક પરથી સીએમ ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં અહીંયા આવી પહોંચશે। ત્યારે હાલ હું મારા કેમેરામેન ને વિનંતી કરીશ કે જે અહીંયાનો માહોલ છે તે તમને દેખાડે, કેમ કે સવારથી લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે મતદાન કરવા માટે। લોકો સવારથી ઉમટી આવ્યા છે। લોકોમાં આ વખતે બીજા તબક્કાની આપણે જયારે વાત કરીએ 93 બેઠકો માટે જયારે મતદાન છે તો સવારથી જ લોકો આવી પહોંચ્યા છે। મહત્વનું છે કે અમદાવાદની જયારે શહેરની 16 જે શહેરની વિસ્તારોની સીટોની વાત કરવામાં આવે તો લોકોમાં આ વખતે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। સાથે જ જો ગ્રામ્ય વિસ્તારોની 5 સીટોની વાતો કરીએ ગ્રામ્ય વિસ્તારોમાં ભારે જે છે મતદાન જોવા મળી રહ્યો છે। હું અહીંયા ઉપસ્થિત જે મતદારો છે તેમને વિનંતી કરીશ અને તેમના જોડે વાત પણ કરીશ કે તે લોકો શું વિચારી રહ્યા છે। તો હાલ કોઈ પણ વ્યક્તિનું કોઈ પણ પક્ષનું નામ લીધા વગર તમે જણાવશો કઈ મુદ્દાને ધ્યાનમાં રાખીને તમે મતદાન કરવા ઈચ્છો છો? મુદ્દો તો નથી પણ વોટ તો આપવો જોઈએ ને। જી બિલકુલ, કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખીને તમે આ વખતે વોટ કરી રહ્યા છો? કોઈ પણ પક્ષનું નામ લીધા વગર કયા મુદ્દાઓને તમે ધ્યાનમાં રાખીને કામ સારા કરે એને? જી બિલકુલ, તો આ વખતે લોકોમાં તો ખાસો એવો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે, પરંતુ પ્રથમ તબક્કાની આપણે જયારે વાત કરી પ્રથમ તબક્કામાં જે છે તે મતદાન સરેરાશ 63.3% નોંધાયું હતું, પરંતુ આ વખતે જયારે અમદાવાદ વડોદરાની જયારે વાત કરવામાં આવે તો શહેરી વિસ્તાર છે ત્યાં લોકોમાં પણ ભારે ઉત્સાહ સાથે જો સવારથી જ લોકો જે છે તે પહોંચી ગયા છે। જો વાત કરીએ કે દેશના યુવાની તો આ વખતે યુવા પણ વિચારીને જે છે તે મતદાન કરશે, ત્યારે હાલ આપણે યુવા પેઢી જોડે વાત કરીશું જે બેન છે, બેન શું નામ તમારું? હેલી બેન, યુવા મતદાન જે છે 16 અગસ્ત નું ધરાવે છે, આ વખતે તમે કયા મુદ્દાઓને વિચારીને જે છે તે મતદાન કરવા માટે આવ્યા? રોડ બ્રિજિસ રેલવે આના અકોર્ડિંગ વોટ કરવા છે, મારું ફર્સ્ટ ટાઈમ છે, સમય મજ એક્સાઇટેડ છે। બિલકુલ, આ વખતે ઘણા એવા નવા ઉમેદવારો છે જે જોડાયા છે, ત્યારે આ વખતે નવા ઉમેદવારોમાં પણ ભારે જે છે તે એક્સાઇટમેન્ટ જોવા મળી રહી છે, કેમ કે તે લોકો પણ ઈચ્છી રહ્યા છે કે કંઈક ને કંઈક નવું થાય। આ વખતે જયારે આપણે વાત કરીએ તો સવારથી જે લોકો જે છે તે હાલ સીલ્સ ખાતે પહોંચી ગયા છે અને થોડી જ વારમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા પહોંચવાના છે અને હાલ અહીંયા વાત કરીએ તો સવારથી જ લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે। લોકો ભારે ઉત્સાહ સાથે જે છે તે અહીંયા પહોંચી ગયા છે મતદાન કરવા માટે। આરતી?
લવલીન હાલ તો વાત કરીએ કે જે પ્રમાણે સિલજ ખાતે સીએમ ભૂપેન્દ્ર પટેલ મતદાન કરવા માટે પહોંચવાના છે, લાંબી કતારો પણ જોવા મળી રહી છે. સુરક્ષાના પગલે જો વાત કરવામાં આવે કેવી તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે, કેમ કે ક્યાંક ને ક્યાંક પ્રથમ તબક્કામાં ઈવીએમ મશીનને અંગલે લઈને જો વાત કરવામાં આવે કે સાવચેત બરતી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક ખોટ પણ વર્તાઈ હતી. પ્રથમ તબક્કાને લઈને ઈવીએમ મશીનને લઈને જે પણ ખોટ દર્શાઈ હતી, આ વખતે તેવું ફરી ના બને તે અંગે પણ પૂરેપૂરી જે સુવિધાઓ છે તે કરી દેવામાં આવી છે. આ સાથે જ સુરક્ષાનો બંદોબસ્ત હવે મળીએ તો હું કેમેરામેનને વિનંતી કરીશ કે ત્યાંના જે પોલીસ જવાનો પણ ત્યાં ઉભા છે અને જે તૈયારીઓ છે તે પૂર જોશમાં આ વખતે જોવા મળી રહી છે. સાથે જ જે પોલીસનો કાફલો છે એ પણ જે છે તે મતદાન કેન્દ્ર ઉપર ઉભા છે. મહત્વનું છે કે મતદાન મથક ઉપર ભારે સંખ્યામાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે. સવારથી જ સીઆરપીએફના જવાનો પણ અહીંયા જે છે તે જોવા મળી રહ્યા છે. આ વખતે કોઈપણ પ્રકારની મહત્વનું છે કે ઘણા સામાજિક તત્વો જે હોય છે તે પણ જે મતદાન બૂથો ઉપર આવી પહોંચતા હોય છે, પરંતુ આવી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે હેતુથી આ વખતે પોલીસનો જે છે તે ચુસ્ત બંદોબસ્ત કરી દેવામાં આવ્યો છે. સવાર 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયા જે છે તે શરૂ થઈ ગઈ છે અને સાંજે 5 વાગ્યા સુધી જયારે મતદાન પ્રક્રિયા જે છે તે યથાવત જોવા મળશે. કે દરમિયાન હાલ વાત કરીએ તો સવારથી જે છે મતદાન બૂથ પર જે છે મતદારો ભારે સંખ્યામાં ઉમટી આવ્યા છે અને લોકો આ વખતે ઘણા એવા મુદ્દાઓ સાથે જે છે તે મતદાન કરવા માટે આવ્યા છે. ઘણા મુદ્દાઓ છે આરતી જેને લઈને લોકો હવે જ્યારે 8 તારીખે પરિણામો આવશે ત્યારે ખબર પડશે કે લોકો પૂરના વર્તન ઈચ્છે છે કે પરિવર્તન. આરતી લવલીન વાત કરીએ જે પ્રમાણે કે પહેલા તબક્કાની અંદર 59.47% જ ફક્ત મતદાન થયું હતું, સરેરાશ 5% મતદાન ઓછું થયું હતું. આ વખતે માહોલમાં જોઈને કેવું લાગી રહ્યું છે કે મતદાન જે પ્રમાણે કરવામાં આવી રહ્યું છે શું તેનાથી વધુ મતદાન થશે કે નહીં, કેમ કે ક્યાંક ને ક્યાંક લાંબી કતાર તો જોવા મળી રહી છે પરંતુ સવાલ બહુ જ મહત્વનો છે. બિલકુલ આરતી, જો 2022ની વાત કરીએ તો મતદાન 63.3% તો નોંધાયું છે. જો આપણે કમ્પેરિઝન કરીએ તો 2017 અને 2012ની વાત કરીએ તો એના કરતા તો સાવ ઓછું છે. ઘણી વખતે એવા પણ જે છે ચિત્રો બનતા હોય છે, લોકો આ વખતે ઘણા રસ નથી દેખાવી રહ્યા, પરંતુ એક વાત નક્કી છે કે જે લોકો મતદાન કરવા માટે નથી આવ્યા એ લોકોને સરકાર સમક્ષ પ્રશ્ન પૂછવાનો પણ અધિકાર નથી. કારણ કે આ વખતે ઘણું જે છે તે મતદાન જે છે ઓછું દેખાડવામાં આવ્યું હતું. અને ત્યારે બીજા તબક્કાની જ પ્રથમ તબક્કાની આપણે વાત કરીએ તો મતદાન જયારે ઓછું નોંધાયું હતું ત્યારબાદ પીએમ મોદી દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું હતું અને આ વખતે તો 100% મતદાનની વાત કરવામાં આવી છે. તો હવે આજે જયારે બીજા તબક્કાનું મતદાન છે ત્યારે જોવાનું એ રહ્યું છે કે સાંજ સુધી કેટલું મતદાન નોંધાય છે. જો કે વાત કરીએ કે બીજા તબક્કાની મતદાનની તો બીજા તબક્કામાં 93 બેઠકો માટે જે મતદાન થઈ રહ્યું છે સરેરાશ 51% મતદાન કહી શકાય છે. તો હવે જોવાનું એ રહ્યું છે આરતી કે 5 વાગ્યા સુધી કેટલા પ્રતિશત મતદાન છે તે જોવા મળશે. જે આરતી લવલીન સિલજથી સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ મતદાન કરવા પહોંચવાના છે, હાલ કેવો માહોલ લાગી રહ્યો છે, કેટલા સમય સુધી ત્યાં પહોંચી જશે? જે બિલકુલ 8:30-9 વાગ્યાની વચ્ચે જો વાત કરવામાં આવે તો પોતે સીએમ જે છે તે પહોંચવાના છે. આ સાથે જ આનંદીબેન પટેલ પણ અહીંયા પહોંચવાના છે. મહત્વનું છે કે તે આવવાના છે તેને લઈને પણ તમામ જે તૈયારીઓ છે તે પૂર્ણ કરી ઘણા એવા વૃદ્ધ જે મહિલાઓ છે તે પણ મતદાન માટે પહોંચી છે. મહત્વનું છે કે મતદાન સૌ કોઈનો અધિકાર છે અને પ્રાથમિકતા તેને આપવી જોઈએ. સાથે જ આ વખતે જે છે ઘણા એવા નવા ઉમેદવારો જે છે તેમનું પણ નામ નોંધવામાં આવ્યું હતું ત્યારે તે લોકો પણ અહીંયા મતદાન કરવા માટે આવ્યા છે. આપણે અહીંયા લોકો જોડે વાત કરીશું કે કયા મુદ્દાઓને લઈને આ વખતે તેઓ મતદાન આપવા માટે આવ્યા છે. કયા મુદ્દાઓને લઈને આ વખતે તમે મતદાન કરવા માટે આવ્યા છો? જનજાગૃતિના ભાગરૂપ તો આવે છે, પણ ખાસ તો બહેનોની સલામતી, બાળકોની સલામતી બધું તો ઠીક છે. થોડા જે અમે માતા તરીકે અનુભવીએ છીએ કે મારા બાળકને છોડીને અમારે જોબ પર જવું તો અમે નથી એવી સમજીને પ્રોવાઈડ કરી શકતા. આ થોડો મુદ્દાને બાળકોને ધ્યાનમાં રાખ્યો સાક્ષી લેવા બહુ સારું. જે બિલકુલ જનતા જનાર્દન છે, જનતા બધું જ ઓળખે છે. જનતા કોને પસંદ કરે છે એ તો અગત્યને રહ્યું છે, પરંતુ હાલ અહીંયા અમને માહોલની વાત કરીએ તો તમે જોઈ શકો છો લાંબી લાંબી કતારો અહીંયા જોવા મળી રહી છે. યુવા પેઢીની વાત કરીએ, ઘણા એવા યુવાઓ છે જે આ વખતે પરેશાન જોવા મળ્યા હતા, કેમ કે ઘણા એવા એ લોકોને યુવા પેઢીને આ વખતે પરેશાની હતી. પેપર ફૂટવાની જયારે સમસ્યા હોય કે ઘણા એવા મોંઘાઈ અને સૌપ્રથમ બેરોજગારીના મુદ્દાને લઈને આ વખતે જે યુવાનો છે એમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. એક મહત્વનું કારણ કહી શકાય કે આ વખતે લોકો જે છે તે મતદાન માટે જે છે તે
આ વખતે આગોતરા નથી દેખાઈ રહ્યા અને લોકો મતદાન કરવા માટે ઘણા એવા નથી પહોંચ્યા, પરંતુ જયારે હાલ અમદાવાદની વાત કરવામાં આવે, અમે સિલેટના પ્રાઇમરી જે છે ત્યાં આવનારી સરકાર દ્વારા પોતાના દેશ માટે માંગી રહ્યા છે, શું મુદ્દાઓ રજૂ કરવા માંગે છે અને શું આશા રાખે છે? બિલકુલ, હું વાત કરવા માંગીશ. અહીંયા ઘણા એવા લોકો છે જે મતદાન માટે હાલ લાઈનોમાં ઉભા છે. કયા મુદ્દાઓને લઈને આ વખતે તમે મતદાન કરવા માટે આવ્યા છો? કોઈ મુદ્દા નથી, અમે વિકાસના મુદ્દા પર મતદાન કરવાના છે. જી બિલકુલ, ઘણા એવા મુદ્દાઓ છે, મોંઘવારી કહી શકાય, બેરોજગારી હોય, વીજળી પાણીને લઈને તમામ લોકોમાં પણ આ વખતે ક્યાંક ને ક્યાંક રોષ છે, તો તમે આના બાબતે શું કહેશો? કઈ એવો રોષ અમે ક્યાંય જોયો નથી, લોકો પોઝિટિવ છે ખૂબ જ, અને જે વિકાસની વાત થઈ રહી છે વીજળી ને બધું, તો એ બહુ સારી રીતે બધી જગ્યાએ મળી રહ્યું છે. બધા હા, કોઈ જગ્યાએ કદાચ હશે તો એમાં આવશે. બિલકુલ, અમદાવાદ જેવી સ્માર્ટ સિટી ની વાત કરીએ, ત્યાં તો લોકોને ઘણી એવી જે સુવિધાઓ છે તે મળતી હોય છે, પરંતુ જ્યાં સુવિધાઓથી લોકો વંચિત છે એ છે ગ્રામ્ય વિસ્તારો. જી લવલીન, હાલ તો જી લવલીન હાલ તમને એ રોકવા માંગી